મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં જે આપણે દાખલા જે બોક્સમાં ત્યાં સુધી જે આપણે જોઈ ગયા હતા, હવે એના પછી નીચે તમને એક કોયડો આપેલો છે. વર્તુળોમાં 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિમાં દરેક બાજુએ લખેલો સરવાળો 12 થાય. જો તમને આ બોક્સ આપ્યો છે એમાં શું કીધું છે કે દરેક બાજુનો સરવાળો 12 થાય, એટલે આ બોક્સમાં છે તમે આ સેટથી કરો તો પણ 12 જવાબ આવે, આ સરવાળો કરો તો એ 12 આવે, અને આ નીચે કરો તો પણ 12 આવે. તો પહેલાં આપણે શું કરશું, અહીંયા કને 1, 2, 3, 4 આપણે લખી દઈશું. હવે આપણે શું કરશું તો કે 4 ને 3 7, 7માં કેટલા પ્લસ કરતા 12 થાય, તો કે 5, બરાબર. હવે 5 ને 1 6, 6 થયા, એક અને આપણે 6 કરશું તો 12 થઈ જશે. એવી જ રીતે 4માં 2 પ્લસ કરશું તો કેટલા થશે, 6, 6માં 6 પ્લસ કરશું એટલે કે 12. તો આ છે કોયડાનો જવાબ, છે તમે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખજો. હવે છે આગળ મોહનની બેગ શોધો. બધા સરવાળા મૌખિક રીતે કરો, બરાબર છે, એટલે કે મૌખિક રીતે કરવાના છે ગણતરી કરીને. જો એક્ઝામ્પલ આપેલો છે 75 + 20 એટલે કે 75, 90 + 60 એટલે 150. હવે કીધું છે આપણાને ત્રીજો 25 + 30 + 3, તો શું જવાબ આવશે, 58. 58. ચોથો કીધો છે 9 + 40 + 31, 9 + 40 + 31 જવાબ કેટલો આવશે, 80. ચોથાનો જવાબ આવશે 80. પાંચમો છે 500 + 200, 500માં આપણે 200 પ્લસ કરશું કેટલા આવશે, તો કે 700. કેટલા, 700 લખશો તમે. પછી છે 400, જવાબ આવશે 750. પછી સાતમો છે 670 + 120, તો એ લંબીનો સરવાળો આવશે 790. આઠમો છે 380 + 210, તો એ બેનો સરવાળો આવશે 590. આઠમાનો જવાબ આવશે 590. નવમો છે 205 + 650 નો સરવાળો કેટલો થાય, તો કે 885. જવાબ લખજો તમે 885. દસમો છે 128 + 600, બેનો સરવાળો કેટલો, તો કે 728. જવાબ આવશે 728 દસમાનો. હવે અગિયારમો 150 + 79, જવાબ આવશે 219. બારમો છે એનો જવાબ શું આવશે, તો કે 37 + 46 + 3, જવાબ આવશે એનો 86. હવે તમને શું કીધું છે, જો નીચે મોહનની બેગ શોધો, તમારા જવાબો ચકાસો. ઉપરના ખાનામાં લખેલી સંખ્યાઓ કે જેઓ જવાબ છે તેની નીચે લીટી કરો. જો પહેલાં તમને એક્ઝામ્પલ આપ્યું છે કેવી રીતે, જો 85 છે એના પછી 150 જવાબ આવે છે, તો બેગ છે 150 તરફ આમ લઈ ગયા. આપણે પણ સેમ જવાબ આવ્યો છે એ પ્રમાણે આપણે કરશું. તો કેવી રીતે કરશું, જો 85નું થઈ ગયું છે 150નું, પછી છે જે રકમ 3 છે એનો જવાબ કેટલો આવતો હતો, 58, તો 150 ઉપરથી આવશું આપણે 58માં. પછી જે 4 છે એનો જવાબ શું આવતો હતો ચોથાનો જવાબ, તો કે 80, તો 58 ઉપરથી આપણે જાશું 80માં. પછી 5માનો જવાબ શું આવતો હતો, તો કે 600, કેટલા 700 આવતો હતો, તો 80 ઉપરથી જાશું આપણે 700માં. પછી જે રકમ 6 છે એનો જવાબ શું આવતો હતો, તો કે 750, તો 700 ઉપરથી જાશું આપણે 750માં. એટલે જે જવાબ, જાણે કે ચોથાનો જવાબ આવ્યો એના ઉપરથી 5માં, પછી 6ઠામાં, એવી રીતે ક્રમ બાય ક્રમ છે આપણે એની બેગ શોધવા માટે જાશું. હવે 7મો છે એનો જવાબ શું આવે છે, તો કે 790, તો 790 ક્યાં છે, તો 790માં આપણે તીર કરીશું. પછીનો જવાબ છે 8માનો 590, તો ક્યાં છે 590, તો કે ઉપર, તો વળી આપણે ઉપર ગયા. પછી 9માનો જવાબ શું છે, 885, તો 885 ક્યાં છે, તો કે 590ની સામે, તો કે 885. હવે શું કહે છે એના પછીનો, 10માનો જવાબ શું આવે છે, તો કે 727, તો ક્યાં આવશું, નીચે આપણે 728. એના પછીનો શું છે 11માનો જવાબ, તો કે 219, તો 219 ક્યાં છે, તો 728ની નીચે 219. હવે
लास्ट में बारमा जवाब शू आए तो छियासी, तो छियासी क्या से तो 219 नी नीचे। तो आ छे ई आपणे आवी रीतने जवाब उपरथी छे आपणे एनो बेग छे आपणे शोधी लीधो बराबर। हवे आ तमे तमारी बुक में व्यवस्थित करजो। हवे आपणे आगळ जोईए कार्डनी रमत। एक दिवसे बंसरी अने गोपू रमता हता। बंसरीए संख्या लखेला त्रण कार्ड गोपूने आप्या। तेणे ते कार्ड बे रीते गोठव्या। तमे आ बे रीत सिवाय त्रीजी रीते बीजी रीते पण कार्ड छे गोठवी सको छो। जे आ बे रीत छे एनी एना पछी पण तमे गोठवी सको छो। जो एक्जाम्पल दीधुं छे आपणाने 120 प्लस 30 बराबर 150, 30 वत्ता 120 बराबर 150। एटले के जो तमे कार्ड छे एवी रीते गोठवो के एनो जवाब छे ए सरखो ज आवे। जो नीचे आपणाने कीधुं छे तमे पण आ रीते रमी सको छो। अहीं तमारा माटे कार्ड तैयार छे। जोड़का जोड़ो गोठवो अने साचा खानामां मूको। આપણે કાર્ડ છે એવી રીતે ગોઠવવાના કે જવાબ છે એ સરખા આવે બે રીતે। જો શું છે 50, 70 અને 20। હવે આપણે કેવી રીતે કાઉન્ટ કરીશું તો જવાબ આ છે, આ જવાબ છે 70 બરાબર। એને કાઉન્ટ કરીશું કે આ બેનો જવાબ છે 70 આવે તો પહેલા ખાનામાં આપણે 50 વત્તા 20 કરીશું તો 70 આવશે। બીજા ખાનામાં શું કરીશું 20 વત્તા 50 એટલે 50 વત્તા 20 કરશું તો 70 આવશે અને 20 પ્લસ 50 કરશું તો પણ 70 જવાબ આવશે। હવે કેવી રીતે તો હવે આપણે એવું કરશું એના કને બીજી રીતે કે જવાબ છે 20 આવે બરાબર। આ બ્લુ દેખાય છે જવાબ છે બારે 20 આવવો જોઈએ તો શું કરવાનું છે અહીંયા આપણાને માઇનસ કરવાના છે, અહીંયા કરવાના હતા આપણાને પ્લસ। તો શું કરશું આપણે 70માંથી 50 જાય તો કેટલા બચે, 70માંથી 50 જાય તો કેટલા બચે 20 અને 70માંથી 20 જાય તો કેટલા બચે 50 તો માઇનસમાં આવશે 50। હવે પ્લસમાં છે એ બેનો સરવાળો સરખો આવશે પણ માઇનસમાં છે જવાબ અલગ આવશે, યાદ રાખજો। 30, 42 અને 12 30માં આપણે પ્લસ 12 કરશું તો કેટલો આવશે જવાબ 42। એવી જ રીતે આપણે 12માં છે 30 પ્લસ કરીશું તો જવાબ કેટલો આવશે 12 42। એટલે કે 30 પ્લસ 12 કરતાં 42 આવશે અને 12 પ્લસ 30 કરતાં પણ જવાબ 42 આવશે। હવે આ આપણે પ્લસ કર્યો, હવે આપણે અહીંયા કને માઇનસમાં કરશું કેવી રીતે તો 42માંથી 30 જાય તો કેટલા બચે તો કે 42માંથી 30 જાય તો 12 બચે અને 42માંથી 12 જાય તો કેટલા બચે 30 42માંથી 30 જાય તો 12 બચે અને 42માંથી 30 જાય તો કેટલા બચે 12 એટલે કે જવાબ છે એ આવશે 12 અને 30। તમે આ પ્લસની રીતે પણ કરી શકો અને માઇનસની રીતે પણ તમે કરી શકો। તો આ ચેપ્ટર અહીં પૂરું થાય છે। આ બધા દાખલા તમે તમારી બુકમાં લખવાના રહેશે વ્યવસ્થિત રીતે। થેન્ક યુ।